અમદાવાદમાં ગુજરાત કેમિકલ એન્ડ પેટ્રોકેમિકલ કોન્ક્લેવ 2024નું આયોજન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું, પેટ્રોકેમિકલ અને રસાયણ ઉત્પાદન ક્ષેત્રમાં ટકાઉ વિકાસના માર્ગે ગુજરાત અગ્રેસર. રાજ્ય સરકારે 5,200 કરોડના કર્યા MOU. ગાંધીનગરમાં યોજાયો ગુજરાત અર્બન કો ઓપરેટિવ બેંક ફેડરેશનનો સહકાર સેતુ કાર્યક્રમ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત. કહ્યું, કેન્દ્રીય સહકારિતા મંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં ગુજરાતે સહકારી ક્ષેત્રે મેળવી અનેક સિદ્ધિઓ. નવી એજ્યુકેશન પોલિસી બાદ શિક્ષણ પદ્ધતિમાં ફેરફાર. નવા સત્રથી 1-12 ધોરણના અલગ અલગ વિષયના 20 પુસ્તકોમાં થશે બદલાવ. ગણિત, ગુજરાતી, વિજ્ઞાન અને અંગ્રેજી સહિતના પુસ્તકોના કોર્સમાં ફેરફાર. પહેલી ઓક્ટોબરથી રાજ્યમાં કપાસની ટેકાના ભાવે શરૂ થશે ખરીદી. કૃષિમંત્રી રાઘવજી પટેલે કરી જાહેરાત. કહ્યું, વરસાદથી થયેલ પાકના નુકસાન માટે 1-2 દિવસમાં સરકાર ખેડૂતો માટે સહાય કરશે જાહેર. લાંબા વિરામ બાદ રાજ્યમાં વરસાદી માહોલ. આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાત સહિત છૂટાછવાયા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. તો મુંબઈમાં આજે વરસાદનું ઓરેન્જ એલર્ટ. લોકલ ટ્રેનની સેવા પૂર્વવત. જમ્મુ કાશ્મીર અને હરિયાણામાં તમામ પક્ષોનો પ્રચાર તેજ. ભાજપ નેતા અમિત શાહે ઉધમપુર અને ચેન્નાઈમાં ગજવી સભા. પરિવારવાદને ખતમ કરવાની ગણાવી ચૂંટણી. તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ હરિયાણાના અસંધમાં રોજગાર મુદ્દે ભાજપને ઘેરી. ઓનલાઈન ગેમિંગ મામલે ઈડીની મોટી કાર્યવાહી. ₹25 કરોડની રકમ કરી ફ્રીઝ. ફ્રી વિન ગેમિંગ એપ સામે કાર્યવાહી. ઇઝરાયલ અને હિઝબુલ્લા સંઘર્ષ વચ્ચે ભારતે પોતાના નાગરિકો માટે જાહેર કરી એડવાઇઝરી. લેબેનોનની યાત્રા ટાળવા માટે આપી સલાહ. તો અમેરિકા અને ફ્રાન્સ સહિત અનેક દેશોએ 21 દિવસના સંઘર્ષ વિરામની કરી માંગ. ભારતીય શેરબજાર આજે ઓલ ટાઈમ હાઈ. સેન્સેક્સ 85,836 ઉપર, જ્યારે નિફ્ટી 26,216ની સર્વકાલીન સપાટીએ બંધ. સોના ચાંદીના ભાવમાં થયો વધારો.